સંદર્ભમાં પ્રશિષ્ટ વિચારધારામાં ખૂબ સંકુચિતતા હતી પરંતુ એ સમય બદલાતા એટલે કે ઓગણીસો ઓગણત્રીસની જે વિશ્વ મંદી આવી એ વિશ્વ મંદીમાંથી અર્થતંત્રને મુક્ત કરવામાં પ્રશિષ્ટ વિચારો ખૂબ જ નિષ્ફળ નીવડ્યા આમ તો પ્રોફેસર માર્શલના પટ્ટ એટલે પ્રોફેસર કેઇન્સ અને પ્રોફેસર કેઇન્સ આમ તો પ્રશિષ્ટ વિચારધારામાં ખૂબ જ શ્રદ્ધા અને મહત્ત્વ રાખતા હતા પરંતુ ઓગણીસો ઓગણત્રીસની જે વિશ્વ મંદી આવી એ વિશ્વ મંદીને દૂર કરવામાં પ્રશિષ્ટ વિચારો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા તો એને ખૂબ આગવું ચિંતન કરી અને ઓગણીસો ને છત્રીસની અંદર ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ ઇન્ટરેસ્ટ એન્ડ મની નામનું એક ખૂબ જ પ્રખ્યાત પુસ્તક બહાર પાડ્યું અને એમાં મંદીમાંથી તેજી તરફ અર્થતંત્રને કેવી રીતે ગતિશીલ કરી શકાય એ સંદર્ભે એને ખૂબ જ આગવા અને ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા અને એ વિચારોમાં જાહેર અર્થવિધાનના અનુસંધાનમાં આપણે જોઈએ તો એને એમ કહ્યું કે જો અર્થતંત્રની અંદર મંદી હોય તો મંદીજન્ય પરિસ્થિતિની અંદર જો ખાનગી ક્ષેત્રનું મૂડીરોકાણ ખર્ચ ન થતું હોય તો સરકારે સરકારી ખર્ચમાં વધારો કરી જાહેર હિત અથવા તો કલ્યાણકારી વિકાસલક્ષી કાર્યો હાથ ધરી અર્થતંત્રની અંદર મૂડીરોકાણ ખર્ચ વધે એ માટે પ્રજાના કલ્યાણને મહત્ત્વ આપવું સામાજિક ન્યાય અને સાધનોની ફાળવણીને અસરકારક બનાવવી કરવેરાને વધુ મહત્ત્વ આપવું જાહેર ખર્ચને વધુ મહત્ત્વ આપવું ખાદ્યપૂર્વક બજેટને મહત્ત્વ આપવું તે ઉપરાંત રાજ્યનું કાર્યક્ષેત્ર માત્ર કાયદો વ્યવસ્થા સંરક્ષણ પૂરતું સીમિત ન રહેતા ખેતી ધંધા વેપાર બેન્કિંગ રેલવે રસ્તા પુલો બાગ બગીચા સિંચાઈ સગવડો કલ્યાણકારી યોજનાઓ ગરીબી નાબૂદી બેકારી નાબૂદી શિક્ષણ આરોગ્ય પર્યાવરણ સંદર્ભે સરકારે દરમિયાનગીરી કરવી જોઈએ અને રાજ્યના પ્રજાના કલ્યાણમાં વધારો થાય સામાજિક ન્યાય સ્થાપિત થાય અને એક સમાન તક ઊભી થાય એ માટે રાજ્યની જવાબદારી ઉત્તરોઉત્તર વધવી જોઈએ અને જાહેર અર્થવિધાનનું આગવું મહત્ત્વ રહેવું જોઈએ આમ જાહેર અર્થવિધાનના અર્થ તરફ જો આપણે જઈએ તો જાહેર અર્થવિધાન એટલે આપણે એમ કહેવાય કે જાહેર જમા ખર્ચ એટલે કે જાહેર શું જમા એટલે શું અને ખર્ચ એટલે શું તો જાહેરના સંદર્ભમાં આપણે એમ કહેવાય કે જાહેર એટલે લોકોને લગતું અહીં લોકોને લગતું એટલે કે વ્યક્તિને લગતું નહીં લોકોને લગતું એટલે બધી જાહેર સંસ્થાઓ જેવી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત નગરપાલિકા મ્યુનિસિપાલિટી રાજ્ય સરકારો કેન્દ્ર સરકારો આમ આપ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એટલે કે એ જાહેર સંસ્થાઓ એ જાહેર સંસ્થાઓની જાહેર આવક અને જાહેર ખર્ચ અને જાહેર આવક અને જાહેર ખર્ચને લગતી આર્થિક નીતિઓ અને એ નીતિઓને લગતી સમગ્ર અર્થતંત્ર પરની અસરોનો અભ્યાસ આપણે જાહેર અર્થવિધાનમાં કરવાનો થાય જાહેર અર્થવિધાનની વ્યાખ્યા જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જુદા જુદા દ્રષ્ટિબિંદુથી આપી ઘણા વિદ્વાનોએ જાહેર અર્થવિધાનને ખૂબ જ સંકુચિત સ્વરૂપમાં મૂક્યું તો ઘણા વિદ્વાનોએ જાહેર અર્થવિધાનને ખૂબ જ વિસ્તૃતતાથી વ્યક્ત કર્યું છે તો આપણે જુદા જુદા અર્થશાસ્ત્રીઓના મતે જાહેર અર્થવિધાન એટલે શું તો તેમાં જોઈએ તો ડૉક્ટર ડાલટનના મતે જાહેર જમા ખર્ચ એટલે જાહેર સંસ્થાઓની જાહેર આવક જાહેર ખર્ચ અને તેમના એકબીજા સાથેના સંકલન સંબંધને એમને જાહેર અર્થવિધાન તરીકે ઓળખાવ્યું એટલે આમાં જાહેર આવક અને જાહેર ખર્ચના એકબીજા સાથેના સંકલન સંબંધો કેવા છે એની અર્થતંત્ર ઉપર કેવી અસરો પડશે એનો અભ્યાસ એટલે જાહેર અર્થવિધાન એવું ડૉક્ટર ડાલ્ટને જણાવ્યું ત્યારબાદ પ્રોફેસર સ્મિથના મતે જો આપણે જોઈએ તો રાજ્યની જાહેર આવક અને જાહેર ખર્ચના સ્વરૂપ અને સિદ્ધાંતોની તપાસને જાહેર અર્થવિધાન કહી શકાય એટલે કે જાહેર આવકના સિદ્ધાંતો અને એનું સ્વરૂપ કેવું છે જાહેર ખર્ચ જાહેર ખર્ચ અને એના સિદ્ધાંતો અને એનું સ્વરૂપ કેવું છે એના સંદર્ભમાં આપણે જાહેર અર્થવિધાન કહી શકાય આ એક સંકુચિત અર્થ થયા પરંતુ પ્રોફેસર આર એ મસ્ગ્રેવે જે વાત કરી એમાં જાહેર અર્થવિધાનના સંદર્ભમાં ખૂબ જ ઊંડાણપૂર્વકની સમજ આપી છે તો એમના મતે આપણે એમ કહી શકાય કે સરકારની જાહેર આવક અને જાહેર ખર્ચની પ્રક્રિયાની આસપાસના જટિલ પ્રશ્નોમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી આવકની વહેંચણી પૂર્ણ રોજગારી ભાવ સ્થિરતા અને આર્થિક વિકાસ સાથે સંબંધિત જે કંઈ આર્થિક નીતિઓ છે કે જેનો સંબંધ અંદાજપત્ર સાથે છે તેને જાહેર અર્થવિધાન કહી શકાય અહીં આરે મસ્ગ્રેવના મતે એમ કીધું કે આવક અને ખર્ચની પ્રક્રિયા સાથેના જે કંઈ જટિલ પ્રશ્નો છે અને એ જટિલ પ્રશ્નો પછી નાણાંકીય સ્વરૂપમાં હોય કે બિન નાણાકીય સ્વરૂપમાં હોય એવા તમામ સ્વરૂપના પ્રશ્નોનો સમાવેશ જાહેર અર્થવિધાનમાં થાય નાણાકીય બાબતોમાં આપણે અંદાજપત્રમાં જોઈએ છીએ કે રૂપિયો ક્યાંથી આવશે ને ક્યાં જશે એ સંદર્ભે એ ઉપરાંત એ રૂપિયો ક્યાંથી આવશે તો એની અસરો એ જ્યાંથી આવશે એના કેવી અસરો ઉદભવશે એની ઉત્પાદન ઉપર એની આવક ઉપર એની રોજગારી ઉપર એની બચત ઉપર એની મૂડીરોકાણ ઉપર એની સમગ્ર અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રો ઉપર કેવા પ્રકારની અસરો ઉદ્ભવશે અને એ અસરોના સંદર્ભમાં પણ આપણે વિચારવું રહ્યું આમ આરે મસ્ગ્રેવના મતે જે જાહેર અર્થવિધાનની વ્યાખ્યા છે તે ખૂબ જ અસરકારક છે ત્યારબાદ પ્રોફેસર બેસ્ટેબલે જે વાત કરી એમાં એને એમ કહ્યું કે જાહેર જમા ખર્ચનો સંબંધ રાજ્યની જાહેર સત્તાના ખર્ચ અને આવક અને તેમના પારસ્પરિક સંબંધ અને નાણાકીય વહીવટ અને વ નિયંત્રણ સાથે છે એટલે કે જાહેર જમા ખર્ચમાં સરકારની જાહેર આવક અને જાહેર ખર્ચના પારસ્પરિક સંબંધો કેવા છે અને એનો નાણાકીય વહીવટ કેવો છે અને એના અનુસંધાનમાં સરકારના આર્થિક નિયંત્રણો કેવા છે કે જેથી અર્થતંત્ર ઉપર નકારાત્મક અસરો પડે નહીં તો જાહેર જમા ખર્ચના સંદર્ભમાં આપણે જો આ બધી બાબતોને વર્ણીને આપણે એમ કહી શકાય કે જાહેર અર્થવિધાન એટલે સરકારની જાહેર આવક જાહેર ખર્ચ જાહેર દેવું એને લગતી આર્થિક નીતિઓ અને એ નીતિઓની સમગ્ર અર્થતંત્ર પરની અસરો એ અસરોનો અભ્યાસ એટલે જાહેર અર્થવિધાન આપણે કહી શકાય જાહેર અર્થવિધાન અથવા તો જાહેર જમા ખર્ચનું વર્ગીકરણ મુખ્યત્વે ત્રણ પ્રકારે થાય છે જેમાં સરકારની જાહેર આવક જાહેર ખર્ચ અને જાહેર દેવું સરકારની જાહેર આવકના સંદર્ભમાં આપણે જો વાત કરીએ તો કરવેરા એ સરકારની આવક પ્રાપ્તિનું મહત્ત્વનું સાધન છે કરવેરા એ માત્ર આવક પ્રાપ્તિનું સાધન નથી પરંતુ આવક ઉપરાંત આપણે અર્થતંત્રની અંદર જુદા જુદા ક્ષેત્રોમાં એટલે કે આવકની મિલકતની સંપત્તિની અસમાનતા કેવી રીતે ઘટાડવી ઉત્પાદન આવક અને રોજગારી બચત અને મૂડીરોકાણ જેવા પરિબળો ઉપર નકારાત્મક અસર ન થાય એ રીતે સરકારે કેવી રીતે આવક ઊભી કરવી તે સંદર્ભે પણ વિચારવું રહ્યું ત્યારબાદ આંતરિક લોનો ચલણી નોટો છાપીને જાહેર સાહસોમાં સરકાર જે મૂડીરોકાણ કરે છે તો એનો નફો દંડ સ્વરૂપે કે વિદેશી સહાય સ્વરૂપે આપણે સરકાર આવક પ્રાપ્તિ કરતી હોય છે તે ઉપરાંત જાહેર ખર્ચના સંદર્ભમાં આપણે જોઈએ તો સરકાર આવક પ્રાપ્ત કર્યા પછી સરકારની જે કલ્યાણ રાજ્ય ભાવના છે સરકારની જે સામાજિક ન્યાય અને સમાન તકની જે ભાવના છે એ સંદર્ભમાં કાયદો વ્યવસ્થા અને સંરક્ષણ પાછળ સરકાર જાહેર ખર્ચ કરે છે કે જેથી પ્રજાને આંતરિક સલામતી અને બાહ્ય સલામતી જરવાય તે ઉપરાંત આપણા આજે તંત્રની અંદર જે કંઈ તંત્ર છે એ વહીવટી તંત્ર ચલાવવા માટે પણ સરકારે જાહેર ખર્ચ કરવો પડતો હોય છે તે ઉપરાંત સામાજિક સલામતીના કાર્યો જેવા કે શાળા હોસ્પિટલો કોલેજો પુસ્તકાલયો બાગ બગીચા મ્યુઝિયમ વગેરે પાછળ સરકાર સામાજિક સલામતીના કર્યો કાર્યો કરી અને જાહેર ખર્ચ કરતી હોય છે તે ઉપરાંત વિકાસલક્ષી કાર્યો જેમાં રસ્તા પુલ રેલવે ચેક ડેમ કે બીજા અનેકવિધ વિકાસલક્ષી કાર્યો હાથ ધરી સરકાર વિકાસલક્ષી એટલે કે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટમાં પણ સરકાર જે કહેવાય કે જાહેર ખર્ચ કરતી હોય છે તે ઉપરાંત કુદરતી આપત્તિઓ જેવી કે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ સુનામી કે રોગચાળો ફાટી નીકળવો કે બીજી અનેકવિધ જે કુદરતી આપત્તિઓ હોય તો એને પહોંચી વરવા માટે પણ સરકાર જાહેર ખર્ચ કરતી હોય છે આમ સરકારની કલ્યાણ રાજ્યભાવનાને જોતા કે પછી યુદ્ધકીય સંજોગો હોય કે કટોકટીના સંજોગો હોય તો એવા સંજોગોમાં જો સરકારની જાહેર આવક કરતાં સરકારનું જો જાહેર ખર્ચ વધી જાય તો એવા સંજોગોમાં સરકાર આંતરિક અને બાહ્ય દિવા દ્વારા અર્થતંત્રની અંદર જે કહેવાય કે આર્થિક સ્થિરતા જળવાય એ માટેના પ્રયત્નો સરકાર કરતી હોય છે તો એ માટે જાહેર દેવું પણ એટલું જ મહત્ત્વનું છે જાહેર દેવાની સમગ્ર અર્થતંત્ર ઉપર નકારાત્મક અસરો ન થાય અને વિકાસલક્ષી કાર્યો કે કલ્યાણલક્ષી કાર્યોને પહોંચી વળવા માટે કે પછી કુદરતી આપત્તિઓ કે કટોકટીને કે તેજી મંદીને ગટમારમાંથી બહાર નીકળવા માટે આ જાહેર દેવું પણ ખૂબ જ મહત્ત્વનું છે આમ જાહેર જમા ખર્ચ પાછળના ઉદ્દેશોમાં સંરક્ષણનો હેતુ આર્થિક વિકાસ પ્રાપ્તિનો હેતુ સામાજિક સલામતી માટેનો હેતુ આર્થિક અસમાનતા નિવારવાનો હેતુ તેમજ તેજી મંદી કે કુદરતી આપત્તિઓમાંથી બહાર નીકળવાનો એક ઉદ્દેશ તે ઉપરાંત ઉત્પાદનના સાધનોની ફાળવણી અસરકારક બની રહે એ માટે આપણે જાહેર અર્થવિધાન ખૂબ જ મહત્ત્વનું છે આમ જાહેર અર્થવિધાનની સાથે સાથે ખાનગી અર્થવિધાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે તો આપણે ખાનગી અર્થવિધાન વિશેની સમજ હું મહેશભાઈને વિનંતી કરું કે તેઓ ખાનગી અર્થવિધાન વિશે થોડીક સમજૂતી આપી પ્રકાશભાઈ સાહેબે બહુ સરસ વાત કરી આમ તો જાહેર અર્થ વિધાનમાં તો કેટલા કરશાસ્ત્રીઓ એટલા સુધી કહેશે કે જાહેર અર્થ વિધાન એટલે જે પ્રાપ્ત ન થયું તે પ્રાપ્ત કરાવવું જે પ્રાપ્ત થયું છે એને ટકાવવું અને જે ટકેલું છે એને આગળ વિકસાવવું આમ જોવા જઈએ તો સરકારને એ કેટેગરીમાં મૂકી દીધા કે જ્યાં જે કહેવાય કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તો ખરેખર સરકારની ભૂમિકા તો બહુ વિશાળ છે પણ તેમ છતાં આપણે કહીએ અહીંયા કે ખાનગી અર્થવિધાનનું પણ એક આગવું મહત્ત્વ તો છે જ દરેક દેશની અંદર આર્થિક નિર્ણયો લેવાના હોય તો મુખ્ય તો આપણે કહીએ તો જુદી જુદી આર્થિક પદ્ધતિઓ હોય છે મૂડીવાદ છે સમાજવાદ છે સામ્યવાદ છે મિશ્ર આર્થિક પદ્ધતિ છે એ સિવાય સહકારી પદ્ધતિ પણ છે ગાંધીવાદી પદ્ધતિ પણ છે ગાંધીજીએ સરસ વાત કરી વાલીપણાનો સિદ્ધાંત આ પણ એક બહુ મોટું મહત્ત્વ એ આપે છે આપણી સંસ્કૃતિના વિચારો આવી રીતે ઉપનિષદમાં હતા એ ગાંધીજીએ કહ્યા કે લોકો પાસે જે સંપત્તિ છે એનો એ પોતે માલિક નહીં પણ એ એનો વહીવટ કરતા છે ટ્રસ્ટી છે તો આ પણ એક ઉમદા ખ્યાલ છે હવે આપણે જોઈએ તો જાહેર જમા ખર્ચનો અર્થ અથવા તો જાહેર અર્થ વિધાન ખાનગી એટલે કેવું તો કે જે જાહેર નથી તે જાહેર નહીં એ ખાનગી વ્યક્તિની પેઢી જુદી જુદી સંસ્થાઓ કંપનીઓ જુદા જુદા ઉદ્યોગો આ બધાનો એમાં સમાવેશ થાય છે ખેડૂતો મૂડીદારો જમીનદારો નોકરી કરનાર વેતનધારકો આ બધાની જે આવક અને ખર્ચ થાય છે એને ખાનગી અર્થવિધાનમાં આપણે અભ્યાસમાં સમાવેશ કરીએ છીએ તો આ ખાનગી અર્થવિધાનમાં પણ મર્યાદિત સાધનો અને અમર્યાદિત જરૂરિયાતો છે એમાંથી એક રસ્તો કાઢે છે કે વપરાશકારની દ્રષ્ટિએ કે એ અગત્યતાની વસ્તુઓ માટે ક્રમ આપે છે જરૂરિયાતોને અગ્રતા ક્રમ આપે છે કે પહેલાં આ વસ્તુઓ સંતોષવી આ સેવાઓ પ્રાપ્ત કરવી અને બાકીનો જે આર્થિક ભંડોળ છે તો એમાંથી બીજા નંબરની ત્રીજા નંબરની આવી રીતની જરૂરિયાતો એ સંતોષે છે તો આર્થિક અર્થ વિકાસની અંદર એ આવી રીતે આર્થિક પાસાઓની અંદર ખાનગી અર્થવિધાન એ બહુ મહત્ત્વનો ફાળો છે વ્યક્તિઓ સંસ્થાઓ એ જે ધિરાણ મેળવે છે ધિરાણ મેળવ્યા પછી એ જે ઉત્પાદનની અંદર એનું રોકાણ કરે છે એનું આઉટકમ શું આવે છે એનાથી શું ફાયદાઓ થાય છે ગેરફાયદાઓ શું થાય છે આ બધો અભ્યાસનો વિષય એમાં બને છે એટલે કહેવાનો અર્થ કે ખાનગી વ્યક્તિઓ એ કેવી રીતે આવક કમાય છે અને કેવી રીતે એનો ખર્ચ કરે છે આ ખાનગી અર્થવિધાનમાં મહત્વનું છે આપણે એને વધારે વિગતથી જોવું હોય તો એની આપણે ખાસિયતો તપાસવી જોઈએ તો ખાનગી અર્થવિધાન એ બજાર રાહે ઉત્પાદન કરે છે એનું ઉત્પાદન કરવાનું પ્રોત્સાહન એ બજાર જ આપે છે કોઈ વ્યક્તિને વધારે કમાવા મળશે વધારે આવક પ્રાપ્ત થશે તો એના માટે એ વધારે પ્રયત્નશીલ થશે મોડીવાદમાં આપણે જેમ કહીએ કે એ પહેલ વૃત્તિને પ્રોત્સાહન મળે છે એટલે એ નવી નવી વસ્તુનું ઉત્પાદન કરે છે નવી નવી વસ્તુનું સંશોધન કરે છે નવા બજારોનું સંશોધન કરે છે નવી નવી જેમ જેમ પરિસ્થિતિ બદલાય એને સરળ બનાવે લોકોને ઉપયોગી બને એવી સાધનો સેવાઓ અને વસ્તુઓનું એ ઉત્પાદન કરે છે તો આવી રીતે શું ઉત્પાદન કરવું કેટલું ઉત્પાદન કરવું ક્યાં ઉત્પાદન કરવું ઉત્પાદન માટેના આવા વિવિધ માર્ગદર્શનો એ આવી રીતે ખાનગી અર્થવિધાનની અંદર એ આપે છે આગળ આપણે જોઈએ તો બીજી વાત છે ખાનગી રાહે ઉત્પાદન થાય છે અને એનાથી એને ખાનગી મિલકત પ્રાપ્ત થાય છે તો આ ખાનગી મિલકતો પણ હવે સમય સમયે એની વ્યાખ્યાઓ વધી છે દિવસે દિવસે એ ખાનગી જે મિલકત છે એની અંદર બ્રાન્ડના અધિકારો પેટન્ટના અધિકારો કે જે સંશોધનકારને અને ઉત્પાદકને વધારે પ્રોત્સાહિત કરે છે એ દિશામાં જાઓ એ દિશામાં વધારે ઉત્પાદન કરે વધારે પ્રયત્ન કરે અને એના કારણે આપણે જોઈએ છીએ કે કેટલી કેટ કેટલા જોખમો ઉઠાવીને પણ કંપનીઓ ઉત્પાદન કરે છે વાતમાં જોઈએ તો હજારો પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન મને આપ્યું આ વસ્તુ વિવિધતાઓ જે છે એ ખાનગી અર્થવિધાનથી જે શક્ય છે એટલું મારા માન્ય પ્રમાણે રોહિતભાઈ કે એ જાહેર અર્થવિધાન ના કરી શકે જોવા જઈએ તો નંબર ઓફ પ્રકારની હેટ નંબર ઓફ પ્રકારના બૂટ શૂઝ કપડાં આ તે જુદી બધી વસ્તુઓનું સંશોધન એમણે કર્યું છે જુદી જુદી પરિસ્થિતિ સામે લડી શકે એવા પોશાકો વસ્તુઓ એ એમને ઉત્પાદન કરી છે એટલે ખાનગી અર્થવિધાનને આવી રીતે એ વ્યક્તિઓને જે મિલકત મળે છે એનાથી પ્રોત્સાહન મળે છે ખાનગી અર્થવિધાનમાં માત્ર એ ખાનગી મિલકત પ્રાપ્ત કરે છે એટલું નહીં પણ એ ખાનગી મિલકત એ પોતાના વારસદારને વારસામાં આપી શકે છે આ એક મોટું પ્રોત્સાહન છે કારણ કે પોતાના જીવનકાળ દરમિયાન જે એને પ્રાપ્ત નહીં કર્યું જે સુખો ભોગવી નહીં શકતો એ પોતાના પ્રિયજનને એ વારસામાં આપી શકે છે અને એના કારણે એ વધારે ઉત્પાદન કરવા માટે પ્રેરાય છે અને એના કારણે આખા એ સમગ્ર અર્થતંત્રને પણ એનો ફાયદો પ્રાપ્ત થાય છે